सर्व संतन की। सनातन धर्म सत्कबीर साहेब सवाराम गुरुदास आदिशक्ति मात की गुणपति महाराज हनुमान जी महाराज की जय जय सीताराम। सर्वमायात्मा स्वासा सर्वमायात्मा आने बदली ना कौन लड़के बदली ना आमा जब आजा पहले थी लवाइस स्वासा सर्वमायात्मा बाहिर भीतर आने एक ने बदली ना खुल बदू रेड थी जाए हे वावा विश्वमा व्यापी रयो विनय वर्ण देख सवा सद्गुरु कल्पतरु अमृत सींचो मूड़ मां मोक्ष मुक्ति पद दे मन मरे माया मरे मर मर जाय शरीर आशा तृष्णा ना मरे कह गए दास कबीर
माया मारी मन मारिया अमर हुआ शरीर संतो आशा तृष्णा मार के स्थिर हुआ कबीर सब रंग पानी से भया सब रंग पानी हो जा रंग से पानी भया सो रंग कैसा हो सब रंग पानी भया सब रंग पानी हो जिन रंग से पानी भया सत शब्द कहावे सो हरणा कंसे हठ करी काढ़ो प्रहलाद ना प्राण श्याम दाम दंड दई एने पहुंचाड़ो मसान प्रहलाद जी पात्र हता एने प्रभु मड़ानी हती प्यास सोहम राम समरण दियो श्री बाई साक्षात भक्ति करता जो लाज जाए तो भक्ति करता जो लाज जाए वाह उस्ताद तो लाज नहीं परवाह भक्ति तना जा पूरी उलटे भक्ति तना तजी दीदान जतात ने रे श्री राम ना विश्वास मा तजी दीदान भक्ति तना जा पूरी
आज दिन फागण सुद पूनम आजनी सेवा गाम बोटाद रतनपर तरघड़ा कुंडली लाठीदड़ लाखणका गढ़ा ताजपर हामपर सोनगढ़ जाड़ीला दात्रेटिया साड़ंगपरड़ा गाड़ा गोडका मेघूड़िया सर्वा भद्रावड़ी
પીપળિયા, વીરવા, નાની વાવડી, કારિયાણી, ચોક, રંગોળા, હરિપર, માલપરા, બાબરા અને પાટી, આટલા ગામના સેવકગણની આજની ફાગણ સુદ પૂનમની ભોજન પ્રસાદ અને સેવા આપે, જે સેવા આપી બદલ આપ સૌને ફાગણ સુદ પૂનમ નિમિત્તે ખૂબ ખૂબ ધન્યવાદ. સૌ પ્રથમ ગુરુ મહારાજના ચરણે સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ, બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સહેલના ચરણોમાં આજના દિન કોટી કોટી પ્રણામ કરું છું. શ્રી રામદેવ પીર બાપાના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. અહીંયા જે કોઈ સાધુ સંતો એમના ચરણોમાં વંદન કરી કલાકારો સાજનદાને દિલથી આવકારું છું. આટલી મોટી ખૂબ સંખ્યામાં આપણે, જો કે બે પૂનમ થઈ ગઈ, કાલે પૂનમ હતી, આજે પૂનમ હતી. આપ જ્યારે ફાગણ સુદ પૂનમને નિમિત્તે અહીંયા ઉપસ્થિત છો, આપ સૌને, દરેક આત્માને મારા હૃદયથી ફાગણ સુદ પૂનમ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, જય શિયાર. આજનો પર્વ એ પર્વ વિશે આખી દુનિયા જાણે છે. શા માટે પર્વ ઉજવવામાં આવે છે? શા કારણે ઉજવવામાં આવે છે? આમ જોઈએ તો આપણા એક ભારત દેશની તાસીર, દરેક તિથિ, દરેક મહિનો, દરેક દિવસ, દરેક વાર કોઈના કોઈ ધર્મની અંદર પૂજ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે, પૂજવામાં આવે છે, માનવામાં આવે છે, મનાવવામાં આવે છે. છતાં મોટા પુરુષોનો જે લક્ષ, કે જેને આપણે ઈશ્વરના બનાવેલા કર્મ કહીએ, વેદની અંદર જે વચન, પુરાણોની અંદર જે વચન, શાસ્ત્રોની અંદર જે વચન, ગીતાની અંદર જે વચન, અને મહાપુરુષોએ જે વાણીમાં ટાંકેલા વચન, આ વચનો, આ શબ્દો સદાકાળ અજર અમર રહે છે. એનું એક કારણ છે કે આ અનુભવ, આ શબ્દો મહાપુરુષોના અનુભવમાંથી આવે છે.
બીજી પ્રકારે અનેક ગાથાઓ, અનેક રચના અને પુસ્તકો ભારત ભૂમિમાં આજ પણ છે. જેને લગતો પોતપોતાનો વિષય, એ આત્માઓ જેને જાણે છે, પરમાત્માએ જે આપેલા શબ્દો વચન આપણા મહાપુરુષોએ એ પરમાત્માનો જ કર્મ માન્યો છે. 100 સ્વ ઈચ્છિત કર્મ છે કે માણસ પોતપોતાની રીતે પોતાની ભાવના મુજબ સાચું ખોટું નક્કી કરી માનીને બેસી જાય છે. આપણો એક વર્ગ એવો છે કે હરદમ સત્ય શબ્દની ખોજ કરી રહ્યો છે, કે જે શબ્દ એવો અણમોલ હોય, એવો તોલેલો હોય, જોખેલો હોય, કે જે શબ્દના ઉપર સવારી કરવાથી એ શબ્દ પોતાના ઘરે લઈ જાય અને અનંત પુરુષોને લઈ ગયો છે. ઈશ્વરના બનાવેલા જે કર્મ છે, વેદ પુરાણ શાસ્ત્રો વાણી, સામાન્ય દાખલો એક ગીતાનો લઈ તો ગીતામાં કૃષ્ણ ભગવાનનું ક્યાંય નામ નથી. તમે જોજો, ભગવદ્ ગીતા છે, ભગવાન બોલે છે. બહુ અદ્ભુત, મહાપુરુષોની જે સમજ બહુ અદ્ભુત હોય છે, દરેકને નથી સમજી શકતા. બળદેવ બાપાએ કીધું, કોણ બોલે કોણ બોલાવે આપ કળાને વિચારો, ઘટપટ ગમે તે હોય, ગમે સ્થાન હોય, ગમે ઘર હોય, ગમે જગ્યા હોય, ગમે તે સમાજ હોય, ખબર નહીં ઠાકર ક્યારે ક્યાં પ્રગટ થાય. જે મહાપુરુષોની દ્રષ્ટિ એને વંદન કર્યા છે, અરે વંદન નહીં, એમને પ્રણામ ને નમન મસ્તક પણ મહાપુરુષોએ નમાવેલા છે. શું કામ? એ પરમેશ્વરને, ભગવાનને ઓળખે છે, એ પુરુષને ઓળખે છે. અને જ્યારે એ પુરુષ બોલે છે ત્યારે એ ગુણ કર્મ સ્વભાવ ત્રણેય બાદ કરી, કારણ કે એ પરે છે. એ પુરુષ જેને જીવનમાં કંઈક કરવું છે, તો જે નિર્માણ કરેલા ઈશ્વરના કર્મો, મહાપુરુષોના કર્મો, એ શબ્દ અજર અમર છે, એ શબ્દનો છેડો પકડવાની જરૂર છે. દુનિયાના દરેક શબ્દ માનવે ખૂબ ધારણ કર્યા, ખૂબ માયનું, ખૂબ પકડ્યા, પણ મંજિલ નથી આવેલી. દિન, બે દિન, પાંચ વર્ષ, દસ વર્ષ, એની વસ્તુ બદલવી પડે છે. કારણ કે અનુભવના ઘરેથી નથી શબ્દ આવ્યો. સવારામ બાપાની વાણી જોઈ લો અને એમાંથી બળદેવદાસ બાપુએ અમરધારા લખી એની અંદર જો તો શ્રીબાઈ અને પ્રહલાદ અને હરણાકંસ અને પરમાત્મા વિશે જે લખાણું છે, અદ્ભુત લખ્યું છે અને ઘણું બધું લખ્યું છે. હોલિકા દહન, હરણાકંસની બેન હતા, વજરની હતી, ઘણા બધા સંકટો આપ્યા, એટલે સુધી કહી દીધું કે શ્યામ દામ દંડ ભેદ દઈને એને પહોંચાડો મસાણ, પહેલા જ ને મારી નાખો. હોડિકા વજરની હતી, ખોડામાં લઈને પહેલા જ ને બેસે છે હોડીની અંદર. એ
એ હોલિકાની હોળી થઈ ગઈ અને પહેલાં જ બચી ગયા. એનો ગુલાલ અને રંગ, એનો પ્રેમ અને આનંદ, બે વસ્તુ હારે છે. બે વસ્તુને સવારમ બાપાએ વાણીમાં પણ લીધી છે. એકમાં એક શબ્દ એવો માર્યો છે કે હે હરદામાં હોરી, હૃદયની અંદર ત્રણેય તાપની હોળી હળંગ જેના હૃદયમાં સળગતી હોય, અને એક શબ્દ એવો છે હર સંગાથે હોરી ખેલન લઈ ગયો, મનવો હમારો, પ્રેમની હોળી. પ્રેમ પ્રગટ જબ હોત હે આનંદ અંગે ન માય, આનંદ એમને એમ ન આવે, જ્યારે પ્રેમ પ્રગટે ત્યારે આવે. આનંદ ઘણો છે, ખાવાથી આવે, ઊંઘવાથી આવે, જોવાથી આવે, સાંભળવાથી આવે, અડવાથી આવે, વિચારવાથી આવે, મળવાથી આવે, આશા આકાંક્ષાથી પણ આનંદ આવે, દૂરવાસનાના દોરથી પણ આનંદ આવે. પણ મહાપુરુષો શુદ્ધ આનંદ જે કહે છે, પ્રેમ પ્રગટ જબ હોત હે આનંદ અંગે ન માય, પ્રેમ ધર્મ નહીં નેમ, નેમ ધર્મ નહીં પ્રેમ મેં. જ્યારે પ્રેમ પ્રગટે ત્યારે કોઈ નિયમ ધર્મ નથી, ભેદ વહેમ મીટ જાય. જ્યાં ભેદે નથી, કોઈ વહેમે નથી, કોઈ સંશય નથી, આવો જે પ્રેમ. પ્રહલાદજી પાત્ર હતા જેને પ્રભુ મેળાની હતી પ્યાસ, સોહમ રામ સમરણ દિયો શ્રીબાઈએ સાક્ષાત. સવારંબા પર સાક્ષી પૂરી, પપ્પા કોઈ પ્રેમ તંત્ર પરખાવે એની તોલે બીજું કાંઈ ના આવે, વેદ વાણીને સાખી એમાં સમાવે, ખોજો ખટચાર કમલ દલમાં, દસમા કમળમાં ખોજો. પપ્પા કોઈ પ્રેમ તંત્ર પરખાવે એની તોલે બીજું કંઈ ના આવે, પહેલા જ શ્રીબાઈએ પરખાવ્યો. પરખાવે શબ્દ માર્યો છે, ચીનાવે, પરખાવે. ખબર નહીં એ પુરુષોને આનંદ કેમ આવ્યો અને કેવો આનંદ આવ્યો. દુનિયાના સમગ્ર દુઃખ, આધિ વ્યાધિ ઉપાધિ સંકટો આવરણો અને પોતાના જે કંઈ કર્મો અને કર્મનો ભોગવટો, આ બધાની વચ્ચે રહેવા છતાં પણ બધું ભૂલી કરીને અખંડ જેના શ્વાસની અંદર ગુરુનું સ્મરણ રહેલું છે, કેવી મહાનતા કહેવાય. એ શબ્દની ચોટ કેવી કહેવાય છે, અને એના તમે અનુભવી છો. કોઈક હરખી તે ધારદાર ગાયર દઈ દે તમે, એક વરા સુધી ઊંઘ ન આવે. શબ્દની ચોટ છે, નથી એવું નથી, પણ ઘાટે જ્યારે લાગે, લવાર બે લોઢાના કટકા લઈને ગરમ કરે, એમાં એક જો ટાઢો ઊંનો રહી જાય તો જીવે ત્યાં સુધી, ઘણ મારે એ હાંધો ન મળે. પણ બે કટકા હરખા ગરમ થયા હોય, લવાર એક ઘણ મારે હાંધો મળી જાય. આવી અદ્ભુત રચના મહાપુરુષોના ઘરમાં છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા વેદ ન પામે પાર. ત્રાજવાથી જોખું હોય છે કે આવો શું શબ્દ છે. એક શબ્દ ગુરુદેવ કા, આસ્થા, વિશ્વાસ, ભરોસો. શું કામ? ગુરુએ એક શિષ્યને મંત્ર આપ્યો, લે બેટા ભોંયરા મલજીને આપ્યો, ખૂબ રાજી થયો, રામ રામ. આપ જાણો છો બહાર આવ્યા, પોતાના ઘરે જતો તો રસ્તામાં વટેવાર ગુ મળ્યા, એ રામ રામ. પેલા રામ રામનો રિવાજ હતો. એટલે આને થોડોક સંશય થયો કે ગુરુએ આપ્યું તો બધા જાણે છે, છતાંય થોડું હજી નીકળો તો એટલે મજબૂત પકડેલું હતું, પાછો થોડોક આગળ જીવો. એ રામ રામ, એટલે આ તો બધાય જાણે છે, આમાં તો કંઈ નથી મંત્રમાં. બીજા વટે માર્ગો આગળ મળ્યા, સંશય ઘૂસી ગયો. કેવી રીતે? એક ભાઈ બકરી લઈ અને હામા ગામથી આવતો હતો. ચોરને નક્કી થઈ ગયું કે આને લૂંટી જ લેવી છે. પાંચ ચોર નોખા નોખા એક કિલોમીટરમાં ઉભા રહ્યા,
બકરી વાળાને પેલા મળ્યો પહેલો ચોર, કે કા કૂતરી લઈને ક્યાં આયલા? એટલે ડફોર બકરી છે, કૂતરી નથી. બીજો એક કિલોમીટર આવેલા ને બીજો ચોર મળ્યો, કે ક્યાં બકરી લઈને ક્યાં આવ્યા? સહેજ સંશય ગયો, મારા બેટું બકરી હે તો કૂતરી કેમ કે છે? ત્રીજો મળ્યો, કે આ કૂતરી લઈને તમે ક્યાં આવ્યા? આને નક્કી થતું જોયું કે મને બકરી દેખાય પણ આ બકરી નથી, ઘા કરીને નાખી દીધી. એવી રીતે તુલસીદાસજી મહારાજને એક શિષ્ય એમ કીધું કે બાપુ મને કંઈક ઉપદેશ આપો ને, મંત્ર આપો ને, ગુરુ મંત્ર. કે કંઈ વાંધો નહીં, કોઈ સમય આવે ને કહીશ, થોડોક ટાઈમ જીઓ, આનાથી રહેવાનું નહીં. બાપુ હવે કોને તો પાંચ પછી સેવકો બેઠા હતા, કે થોડોક ટાઈમ જાય જો પછી જોવું, સમય મળે ને તને કહીશ. વળી તુલસીદાસજી મહારાજ રામકથા કરતા હતા, પાંચ પચીસ જણા સાંભળતા હતા. પાછો જ્યો, બાપુ ગુરુ મંત્ર આપો ને, કે ડફોર હું એકલો હોય ને તારે તારે પૂછવા. કે સારું બાપુ. શિષ્ય એક વાર ધ્યાન રાખ્યું પણ બાપુ એકલા ન હોય, પણ એક વાર ખબર પડી ગઈ શિષ્યને કે બાપુ ડાલડોલ જવા જ્યાં બાવરાની ઓઠે અહીંયા એકલા હતા. અને પ્રેમનો પાર નહીં ઉપડ્યો, બાવરાના ઓઠે ઉપર કીધું બાપુ ગુરુ મંત્ર આપો ને. તુલસીદાસજી મહારાજે પથ્થર લઈને માર્યો કે ઠોર કઠોર કુછ જાણતા નહીં, દે ગુરુ મંત્ર સાલા. બસ પકડી લીધો એ એક જ મંત્ર, ઠોર કઠોર કુછ જાણતા નહીં, દે ગુરુ મંત્ર. ગામમાં જો એક રાજાનો કુંવર મળ્યો હતો, એની નનામી નીકળેલી, તે કહાં લે જાતે હો? અરે સાનો માનો રે, રાજાનો કુંવર મર, ક્યાં મર જાતા? કોઈ મર નહીં જતા, મેરે પાસ ગુરુ કા મંત્ર ઉતારો. માથામાં માર્યો, ઠોર કઠોર કુછ જાણતા નહીં, દો ગુરુ મંત્ર, બેઠો થઈ ગયો. ઐતિહાસિક વાત છે, વ્રજની અંદર ઠોર કઠોર કુછ જાણતા નહીં, પથ્થરના અનેક સમયે મંદિરો બન્યા હતા. ભરોસો, વિશ્વાસ, વચન જે હોય તે. પણ પાત્ર, પહેલા જે પાત્ર હતા જેને પ્રભુ મળ્યાની હતી પ્યાસ, પાત્ર જોઈ, વસ્તુ આપોઆપ ઠામ આવીને ઠેરી જાય. પાછો કોક વટે માર્ગ મળે, એ રામ રામ, આને થઈ ગયું મંત્રમાં કાંઈ નથી. પાછો બાપુ પાસે ગયો, બાપુ આ તમે મંત્ર આપ્યો બધા જાણે છે એમ? સારું બાપુ, એક પથ્થરો આપ્યો, લે આને જો બજારમાં જા વેચી આવ. શાકભાજી વાળાની આ જાજે, કરિયાણા વાળાની આ જાજે, ને પછી સોનીની આ જાજે, કંઈ વાંધો ને જીઓ. શાકભાજી વાળા જોયું ખારું ધડામાં કામ આવ્યો, રંગબેરંગી ફર્સ્ટ ક્લાસ હીરો છે, તો બે પાંચ કિલો શાક આપું. ગુરુએ કીધેલું વેચવાનો નહીં, તારે વેચવા જ જવાનું, એ શું કે સાંભળવાનું. કરિયાણાની દુકાન ગયો, પથ્થર એવો મસ્ત હતો, જોઈને લોભી ગયો કે દસ કિલો અનાજ આપું તારે જો દેવું હોય તો, કે વેચવો નથી. ઝવેરીને ગયો અને કીધું કે આ પથ્થર, કે આ પથ્થર તું ક્યાંથી લાવ્યો? કે આ તો સાચો હીરો છે. તો કે વેચવો નથી, બહુ કિંમતી છે આ. કે ગુરુએ કીધું કે ખબર પડી હવે તને, માલમી વિના કાંઈ જ નથી. ઘણા બધા પુરુષોને અવતારી પુરુષો મળ્યા, યોગભ્રષ્ટ પુરુષો મળ્યા, પૂરા પુરુષ મળ્યા, બ્રહ્મનિષ્ઠ પુરુષો મળ્યા, આત્મદર્શી પુરુષો મળ્યા, સિદ્ધ પુરુષો મળ્યા. આખું ક્યાં? ઘરમાં 70 વરાથી ભેરા રહેતા હોય તોય નથી ખબર પડતી, તો આ તો અજબ ખેલ છે. પામી જાય કોણ? પ્યાસી હોય તે પામે, પૂરા પ્યાસી. સવારમ બાપાએ આશા કરી, પૂરા પધારો મારે આંગણે, પાવન કરવા પૂરો જન્મના પાપ. પૂરાની બધાને આશા છે, શું કામ? એ અવલ છે, પારસ છે, પારસ મણી છે. અરે હું તો કહું છું, મહાપુરુષોએ એક સમજાવવા માટે પારસ અને પારસ મણીનો દાખલો દીધો છે. જબુબાએ કીધું છે, પારસને શું કરીએ ગુરુજી, મારા પૂરા મણી. પણ છતાં હું તો કહું કે પારસ
અને પારસમણીથી પણ અધિક કહેવાય કે કિંચિત કૃપાથી કરોડો જીવનો એક પલમાં ઉદ્ધાર કરી શકે એવી અનંત અનંત શક્તિ એ સદગુરુ પદમાં સમાયેલી છે. વિશ્વાસ, ભરોસો, આસ્થા નથી અને ખોજી ગમે એટલી ખોજ કરે જીવે ત્યાં સુધી હું માનું છું આધાર વિના શું, કારણ કે આપણે સંસાર સાગરની અંદર છીએ, મોહસાગરમાં છીએ. કબીર સાહેબે કીધું, જૈસે કવા જહાજ પે સૂજે ને ઓર કે ઠોર, ઠોર એટલે જ્યાં બેઠો છે ત્યાં, ઓર એટલે બીજે. દરિયા વચ્ચે જહાજો અને એના સઢ ઉપર જ્યારે કાગડો બેઠો હોય ઉડી ન્યા ન્યા બે જાય, ઉડી ન્યા ન્યા બે જાય, કારણ કે ક્યાંય કિનારો ન દેખાય. જીવની આ અવસ્થા છે. મધ દરિયે બધાય કિનારો, કાંઈ પણ તમને આધાર દેખાય ઝાડનો કિનારોનો તો એ કાગ તરત ઉડવા માંડે, પણ સહેજ ઉડીને પાછો અહીંયા ન્યા બે જાય. સાહેબે કીધું કે જ્યાં જુઓ અહીંયા ક્યાંય આધાર તો મળવો જોઈએ ને. સાધુ સંતો મહાપુરુષો ગુરવા પુરુષો સિદ્ધ પુરુષો પરમાર્થી પુરુષો અનુભવી પુરુષો માલમી પુરુષો પારખી પુરુષો સિદ્ધ અનુભવી પુરુષો એટલે સુધી કદાચ ભાગમાં ન હોય તો એમના જે વચન છે એ અમર દેહે આજ બી આપણી સાથે વાત કરે છે. એક શબ્દ ઉપાડી લે અને ભરોસાના વિશ્વાસના ઘરમાં જઈને બેસી જાય, આપો આપ પાકી જાય. કારણ કે બીજ છે, સજીવ બીજ છે, સજીવન મંત્ર છે. એક શબ્દ મહાપુરુષોનો કોઈના ઘટમાં ઉતરી જાય પણ એટલું ખરું, પડદે પાકે. આ થોડી માથાકૂટ એમાં છે. એક વિશ્વાસ સાથે સાથે પડદો બતાવ્યો છે કે ભોજનનો પડદો રાખો, ભજનનો પડદો રાખો અને ધરતીમાં બીજ વાવો તો પડદો રાખો અને ભોગનો પડદો રાખો. કોઈ ખેડૂત વાવે અને થોડીક માટી ઉપર વારી દે આપોઆપ કરામત પ્રગટ થઈ જાય, પણ જો ઉઘાડી રહી જાય તો એ હૂકી જાય. એને મર્યાદા બહુ ગમે છે. ગુરુએ મંત્ર દીધો ને હૃદયમાં ધારણ કરીને ઘરે જતો રહ્યો તો આ માથાકૂટ ન હોત. કારણ પોપટને તમે ગમે એટલું જે ભણાવો, કૃષ્ણ ભણાવો, રામદેવજી મહારાજ ભણાવો, રામ રામ ભણાવો, જે ભણાવો એ ભણે પણ એ ઓળખતો નથી કોઈને. અને મહાપુરુષો જે શબ્દ આપે છે એ ઓળખાણવાળા પુરુષો છે, ઓળખીને આપે છે. આપણે તો સિર્ફ એને પકડવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. અને માની લો કરવાનું હોય તો વેદ પુરાણ શાસ્ત્રને વાણીની અંદર ખોલી તો જુઓ કે આપણે કેટલું કરી શકીએ. પહેલાં કક્ષા તો આપણી જુઓ, એમ જોવી જોઈએ શું કામ કે શું કરી શકીએ. કરવાનું તો બધા પુરુષો કહે છે, માથું હલાવવું પડે, હા પાડવી પડે. મોટા પુરુષના વચનો છે, આપણે ધર્મને માનીએ છીએ, સંતોને માનીએ છીએ, મહાપુરુષોને માનીએ છીએ, અવતારી પુરુષોને માનીએ છીએ, યોગભ્રષ્ટ પુરુષોને માનીએ છીએ, સિદ્ધ સંતો અને સાધુને માનીએ છીએ. વાત સાચી હોય તો હા પણ પાડીએ છીએ. કક્ષા ક્યાં? નિશાળમાં ભણવા મોકલો અને પૂરો ભણી દે ત્યાં સુધીમાં એને ખબર પડી જાય કક્ષા એવું શું છે. એમાં ધર્મની એક નિશાળ છે, એની અંદર ઉતરે એટલે આપોઆપ મપાઈ જાય કે હું શું કરી શકું એમ છું. પણ એમાં થોડુંક પોલાણ છે. જીવ ન આંબીએ કે લઈ કે બાપુ તમે તો સમર્થ છો, અમે ન કરી કે તમે કરી દો. હવે બધું બાપુને જો કરવાનું હોય તો આટલા બધા પુસ્તકમાં આ ઝીકણાજી કોણ લખે અને કોણ ગાય? એક લીટી ન લખી નાખે, ગુરુ સમર્થ કરી નાખશે, શિષ્યને કંઈ કરવાનું જ નહીં. હા, એ પણ જોગવાઈ છે, કિંચિત કૃપાથી અનંત જીવનો ઉદ્ધાર કરી શકે એવી શક્તિ છે. પણ માની લો કે આપણે કક્ષા પ્રાપ્ત કરી, બાપુ મને વસ્તુની સમજણ પડવી જોઈએ, તો પ્રેક્ટિકલ જીવનમાં હાલવું પડે. 10 ફૂટની દિવાલ ઠેકવી છે તો ઠેકે એવું બનવું પડે, કસરત કરીને અભ્યાસ કરીને બનવું પડે તો પોતાને અનુભવ થાય. બાકી ઠેકીને ના જવું ને અનુભવ ન કરવો હોય તો પાર તો ગુરુ પહોંચાડી જ દે, એ કોઈ સંદેહ નથી જરા પણ.
આપણામાં કંઈ નથી તો બધાને આપણે ખંભા થાપડી છે કે હું બેઠો છું મોજ કરીને તમે તારે ગમે એ કામ હોય કહેજે. રખે ભરોસા ગાય ઓર ભેંસકા ઉનકી કરે બરદાસા, રાતે ઉઠીને ચાર પૂરો કરે પાણી નાખે નવરાવે ચારવા જાય ખીલે બાંધી દે દૂધ આપવાની છે. નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા એ અજબ તમાશા, સદગુરુ હે સાચા, સદગુરુ હે સાચા. કેવો શબ્દ માર્યો, પરમ પુરુષ કાયમી. અમારા ઘરમાં, સનાતન ઘરમાં, સવારામ બાપાના ઘરમાં, કબીર સાહેબના ઘરમાં, ભાણ સાહેબના ઘરમાં સતનો ઉપયોગ ઓછો થયો, સદગુરુનો ઉપયોગ થયો છે. કાયમી જે પુરુષ છે ત્યાં એમની દ્રષ્ટિ છે. થોડો અનુભવ એમને અલગ પાડવા માટે. મહાપુરુષો આવું લખે છે શા માટે? જીવ જાગૃત બને એના માટે, ખોજી બને એના માટે. મહાપુરુષે બધું ઢાંક ઢાંક જ કર્યું છે, એટલે કોકને કોક ખોજી થવાનો છે. બધું ઉઘાડું કરી નાખ્યું તો કોઈ ખોજી જ ના થાય, બધું ઢાંકી રાખ્યું. મહિમા બહુ ગાયો, વસ્તુ બધી ઢાંકી રાખી, એટલે વર્ષો સુધી જીવને ખોજની એક તલપ રહ્યા કરે, આશા આકાંક્ષા રહ્યા કરે, જ્યાં સુધી પ્રાપ્ત ના થાય, મરી જાય તો બીજો અવતાર લઈને પણ ખોજની એને આશા ઈચ્છા થયા કરે. એવો સરસ મજાનો પ્રેરણા એમને જગાડી દીધી કે જીવ માટે લાભદાયી છે, ખાલી માર્ગે વળી જાય, ખાલી માર્ગે વળી જાય. આપણે બસમાં બેસી જઈ, રેલવેમાં બેસી જઈ, વિમાનમાં બેસી જઈ, કોઈ સંશય નહીં, કોઈ ભ્રમણા નહીં, આંખું બંધ કરીને બે મિનિટમાં હુઈ જાય, આપણે પૂરો ભરોસો, આપણે જ્યાં જઈએ ઉતરી જઈશું. નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા એ અજબ તમાશા. આવું છે વારંવાર સત્સંગ, ભજન, મિલન, સેવા, પરમાર્થ, પૂર્ણ દર્શન શા માટે છે? કોઈ કોઈ સમય, કોઈ કોઈ પુરુષ, કોઈ દેવી દેવતા, કોઈ સાધુ સંત, કોઈ ગુરુ, કોઈ પરમાત્મા સ્વરૂપ વિભૂતિઓ આ દુનિયામાં આવી છે. ક્યાંક આપણો કોઈ મુજરો એમને ગમી જાય અને દિલમાંથી કોઈ દુઆ નીકળી જાય તો જન્મ અને જીવન સફળ થઈ જાય. એના માટેની આ બધી મહેનત છે, કાયમની મહેનત છે, એક દિવસની મહેનત નથી. ધીરજવાન પુરુષ હોય, ઉથડકે નહીં, શાયર જેના દિલ હોય, ખાબોચિયા જેવા નહીં કે જેની અંદર વાત નાખો પાંચ મિનિટ નથી રહેતી, હારા મારી વાત નાખો તરત નીકળી જાય. મહાપુરુષોએ કીધું છે, આ હું નથી કહેતો, ખાડા ખાબોચિયાની ડેડકી. એ શું જાણે મેરા મણની મોજ મારી બાયુ, પૂરા નર મળે રાવ રેડીએ. સમજી શકે એવા મળે એની પાસે તમે વાત કરો તો સમજી શકે, બાકી વાત તમારી કિંમતી હોય, સોળ વલ્લું હોય, ચોવીસ આની હોય, પૂરું પૂરું પારસમણી સમાન હોય, અરે સજીવન મંત્ર હોય તોય શું સમજી શકે એમ ના હોય. અહીંયા ગમે તમે કથા કરો કોઈ મતલબ નથી. હા, એટલું પાછું છે, એક આગવો વિષય છે જે સમર્થ પુરુષો થઈ જાય એમનો, એમની ઈચ્છા થઈ જાય કે આને પાડી દેવો છે, એટલે અહીંયા વાત પૂરી થઈ જાય. હા, સિંહ સંત કા એક મતા, એક જ પંજે પાડી દે, પાડી દે એટલે પાડી દે. પછી અધિકારી હોય તો ભલે, બિન અધિકારી હોય તો ભલે, નાગ હોય તો ભલે, લૂચો હોય તો ભલે, પાપી હોય તો ભલે, ઘણાનો ઉદ્ધાર કર્યો હશે પણ એ બધાનો નંબર ન આવે ને. કારણ કે જન્મગત જે શક્તિ લઈને આવે છે, પોતાનું ભાગ્ય લઈ બળ લઈને આવે છે, આગળની કમાણી લઈને આવે છે, એ વાત જુદી છે. નિશાળ તો બધાને જ આવવું પડે અને ભણવું પડે એટલે ભણવું જ પડે, પાસ થવું પડે એટલે થવું જ પડે, ટકાવારી લાવવી પડે એટલે લાવવી જ પડે, પછી આગળ. તોય છતાં નક્કી નહીં કે આર્થિક ધોરણે એ સક્ષમ થશે કે નહીં, કારણ કે અહીંયા પણ એક ભાગનું પાંદડું આડું છે કે ભાગ હોય તો જ. તુલસીદાસજી એમ કહે છે, તુલસી જૈસી ભવિષ્યતા, જે દિશામાં આવ્યા પછી તમારે જીવનમાં જવાનું છે તેસી મિલે સહાય, એ બાજુ તમને હા પડે, એન્ટ્રી મળે, સહી થઈ જાય. જે દિશામાં તમારે જવા નથી ઘટોઘટ બેઠેલો એને ખબર છે, કેન્સલ કરી દે, ચોકડી માર દે, અને તો જ દુનિયા ચાલે છે. તમારા ને મારા ઈચ્છાથી આ દુનિયા હું માનું એક મિનિટ નો હાલે,
બધાને મોટા થવું છે, બધાને રાજા થવું, બધાને સાહેબ થવું, સલામ કોણ ભરશે? એટલે ભગવાને જે કર્યું છે બરાબર છે, જ્યાં હવના ભાગ અનુસાર પહોંચાડી દેશે. અને એ ઘટો કરીને ખબર છે આટલે આટલું વ્યવસ્થિત ચાલે છે ને કે આટલું વ્યવસ્થિત ના ચાલે. જીવન આપણને મળ્યું છે, આપણો રાહ બધાથી અલગ છે. આપણો રાહ કાયમી છે, કોઈ 5 મિનિટ 5 દિવસની ફેન ફતુરનો નથી. ધર્મ છે, મહાપુરુષના વચને આપણે કંઈક માર્ગે પડ્યા છીએ. કાયમી વર્ષો થઈ ગયા સત્સંગ ભજનની અંદર, આજ એવો ને એવો પ્રેમ કેમ છે? એના એ દ્રશ્ય કેમ દેખાય છે? 50 વર્ષ જેને જેવું પહેલાં જોયું છે દ્રશ્ય, આજે કેમ દેખાય છે હળખું? એ મોટા પુરુષોનો, ભજનનો, સેવાનો, મહાપુરુષોનો, સિદ્ધ પુરુષોની જે દયા છે, એમનું કંઈક ભજન છે, એમની કમાણી છે, એમની સત્તા છે, એનો આ પરિભાવ છે. આ તમારી મારી મહેનત નથી, આપણે એના ફૂલ છીએ. એટલે આટલું બધું સુંદર રીતે આપણે કાયમી એક જ પ્રકારના ભાવથી અને એવા પ્રેમથી કાયમ માટે જ્યારે બી ભજન સત્સંગ સેવા હોય તો તાજાને તાજા થઈને આપણે બેસી જઈએ છીએ. એમાં આખી રાત, કોઈ કલાકવાર નહીં કે ચલો અડધો કલાક કલાક મજા આવી જઈએ, હા હો કરીને પછી 12 વાગે બધું પૂરું થઈ જાય. પૂરી રાત સુધી આપણે આનંદ કરીએ છીએ, એ ગુરુ મહારાજ આપણને આનંદ કરાવે છે. અને દયા વિના, એમની પ્રેરણા વિના, બાપાની છત્ર છાયા વિના અને એમના ખાતાના જીવ વિના આ દુનિયામાં ધર્મ મજબૂત બન્યો જ નથી, ધર્મ સ્થપણો જ નથી, ધર્મ ચાલ્યો જ નથી, અને એની અંદર પ્રેમ કદી રહ્યો જ નથી. શું કામ? ખાતું જોઈ. એ ખાતાના જીવ હોય એને એમાં આનંદ આવે, ખાતા બહારના જીવ હોય એને એમાં આનંદ આવે. આપણે એક જ ખાતાના છીએ કે આધ્યાત્મિક ક્ષેત્રના આપણે મહાપુરુષોના ઘરના આપણે જીવ છીએ, એટલે આપણને એમાં જ આનંદ આવે. સત્સંગ ભજન બીજો કોઈ કાર્યક્રમ આપણા સ્ટેજ ઉપર રાખીએ ઠીક છે, કોઈ ઔપચારિક કોઈને માન આપીએ, બાકી તમને મજા ન આવે. મોટા પ્રસંગ હોય તો ક્યારેક એવું બધું કરવું પડે, પણ આપણને આનંદ ન આવે. શું કામ? આપણે એના પ્યાસી નથી. મહાપુરુષોનો શબ્દ ખોજ કરતાં કરતાં જીવનમાં એક શબ્દ આપણને મળી ગયો છે, બસ એનું સ્મરણ કરતાં કરતાં જીવન અને જન્મ સફળ બનાવી કંઈક ધર્મને આપણે વિશેષ રૂપે સેવા કરી કંઈક પ્રેરણા આપીએ કે જગતને અને કંઈક ધર્મને મદદ કરી શકીએ, અથવા જીવનની અંદર જે કંઈ આત્મતૃપ્તિ પ્રાપ્ત કરીએ કે અને એથી મોટો કોઈ ધ્યેય સિદ્ધાંત ધર્મની અંદર કે આધ્યાત્મિક ક્ષેત્રમાં નથી. છેલ્લામાં છેલ્લો સિદ્ધાંત તો આત્મતૃપ્તિ છે, પોતાના આત્માને સંતોષ થવો જોઈએ, બસ ત્યાં બધી વાત પૂરી થઈ જાય છે. પછી જ્યાંનું જ્યાં મન ઠરે ત્યાં. વિશેષ કંઈ નહીં કહેતા, 2 વાગ્યા છે, વળી ફરી એકવાર ભજનની ખૂબ આનંદ કરીએ, મજા કરીએ. આજ ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે હોળીકા જ હરગી જઈ, પહેલાં જ બચી ગયા એનો આજે પર્વ છે, આખા ભારતની અંદર ઉજવાય છે અને હરેક લોકો રંગથી આનંદ કરે છે. બરસાનામાંય હોળી રમાય છે, ગોકુળમાંય રમાય છે અને ઘણી જગ્યાએ અત્યારે તો બહુ ફૂલની હોળીને ગુલાલની હોળીને પાણીની કેટલા પ્રકારની રીતથી ઉજવવામાં આવે છે. પણ ખબર નહીં આ બધું વસ્તુ 5-5 હજાર વર્ષ પૂર્વની વાતો છે, તોય આજ કોઈને કંટાળો નથી આવતો. એ શું હોય છે? એ અદ્ભુત ખેલ છે એ પુરુષનો, અને એને જે બનાવ્યું છે બસ એ સમજાય એવું નથી. બધાએ થાકી ગયા છે, મન બુદ્ધિથી પાર એવા વાતો છે. તેમાં જ મહાપુરુષે કીધું, નાથ તેરી અકલિત માયા તેરા ભેદ કિસીને ન પાયા. વિશેષ કંઈ નહીં કહેતા, ફાગણ સુદ પૂનમના દિવસે આપ આ દ્વાર ઉપર આવ્યા, મારા હૃદયથી આવા રૂડા પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ, આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો.